પ્રથમ નું 18મું વચન તમને સ્વામી સમજાવ્યું છે, બહુ સમજવા જેવું છે. હા, 18ના વચનામૃતમાં મહારાજે શું કીધું કે ચાર અંતઃકરણનો થોડો વાંક છે. કેટલો ગાફલપણું રે, હવે ભગવાન મળે હવે શું વાંધો કે છે એમ ના, આવું ગાફલપણું રે. પણ વધારે વાંક કોનો છે? કોનો? હે, કેટલી ઇન્દ્રિયો? દસ નથી. વધારે જ્ઞાન ઇન્દ્રિયો કે કર્મ ઇન્દ્રિયો? હે, ભૂલી ગયા? જ્ઞાન ઇન્દ્રિયો. દસ સ્વાદ કોણ લે? શબ્દ નો સ્વાદ કોણ લે? કાન. પછી રૂપનો સ્વાદ કોણ લે? આંખ. પછી ગંધનો સ્વાદ કોણ લે? પછી રસનો સ્વાદ કોણ લે? પછી આ પવન ઠંડો કે ગરમ કે એસી વાળી કોણ લે? ચામડી. આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો. આ પંચવિષે ગયા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચવિષે, પંચ વિષયને ખાય એ પંચ જ્ઞાન ઇન્દ્રિયો. સમજી ગયા? આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયોનો જે વાંક છે એ છે. માલ પણ ખરીદવા જાય, તમારા માણસો જાય કે તમે જાઓ, શેઠ જાય, હે, આની વાડીથી ભૂતડી લઈ આવો, આની વાડીથી જુરૂ લઈ આવો, આની વાડીથી ગંદકાનું બી લઈ આવો, આની વાડીથી તમે આ લઈ આવો, એ જુઓ, આ બધું લઈ આવો, જાઓ. કોણ લેવા જાય? આ પાંચ પટેલિયા કયા? પાંચ જ્ઞાન ઇન્દ્રિયો. આ શબ્દ ખરી આવે, હારા હારા મીઠા ખારા બધા, હે. અને આંખ છે રૂપલી આવે, ગોતી આવે ગમે ત્યાંથી. અને આ ચાર જણાને હોપે, મન બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર, સમજાય ને, એ ચાર નિર્ણય કરે એ પછી જીવ ગને પહોંચે. સમજી ગયા? એ બધા આ બધા ઓલે જીભ છે ને, એ સ્વાદ લેવા જાય, કઈ પીઝાનો લઈ આવે, કઈ બીજું ઓલે લાંબા લાંબા ગાંઠિયાનો લઈ આવે, સમજાના, એ લઈ આવે બધા, સમજાય, આખરીમાંથી ચાનો લઈ આવે, લોકોનો હવે લે બધા એમ બધા. એનું કામ ઈ નાકને ગંધ લેવાય, આને કેવો શેઠ છાંટ્યો હોય, આને કેવું નાખ્યું અત્તર, એનું એ કામ. ગુલાબ ફૂલ ગુજરાતી. અને આ ચામડીનો કામ કે ઠંડો કેવો હમણાં? અમોખાનો કામ, બધેના કામ છે. પાંચ જણા પાંચ જ્ઞાન ઇન્દ્રિયોનો વિશેષ વાંક છે, બીજાનો નથી. સમજાય ને? જો આપણે હારે ઠેકાણે બેસીએ તો હારી બુદ્ધિ થાય. આ 18મા વચનામૃતમાં શું કીધું? એક ફાટેલી તૂટેલી ગોદડી વાળા પરમાંશની સભા ભરાઈને બેઠી હોય અને ત્યાં ભગવત વાર્તા થતી હોય અને ત્યાં કને સત્સંગ થતો હોય અને ત્યાં કને કુસંગી આવીને બેહે તો મનમાં શું વિચાર આવે? ને ભાઈ, આ સત્સંગ કરવા જેવો થતો નથી પણ કરવા જેવો છે, હો, હા, એને એવો વિચાર આવે. અને બીજું દર્શન તો આપણે જ આપ્યું કે જ્યાં દારૂ, હા, દારૂ પીતા હોય, પાલીઓ વેચાતી હોય અને વેસ્યાઓ થઈ થઈ કાર કરી રહ્યું હોય અને ત્યાં જેને ભગત હોય, હો, આંખી ઊંચીને માળા કર્યા, શું કરે? એ પ્રસાદ લે ભેગો, સમજાય ને? આ વાત સમજવાની. આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયોનો આ બધું માથા ફૂટે બધું. એટલે મહારાજ કે પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહાર છે એ દારૂના જેવા છે. એ દારૂ ભગત પીએ તો એને ઉછળાવે નહીં, બોટલનું હોય તો આવતી વાંધો ન ખાવે, બોટલથી બહાર નીકળે અને પછી માથા ઉપર કરાવે,
સમજા? એટલે ભગવાન નો ભગત હોય ને ત્યાં જાય, વિચાર બદલાવી નાખે. આપણે વાંધો ના આવે, હવે ગમે ઓટામાંથી ગમે એવું માણ બેહી ગયો હોય અને પાછા આપણે ત્યાં ને ત્યાં બેહી તો આપણું મન બગડે ખરું? આપણે કાંઈ ને ભગવાનના ભગત છીએ અને સ્વામિનારાયણ આશ્રિત છીએ, આપણે કાંઈ ન થાય, થાય ખરું? હે, થઈ જાય તો બે હાજ નહીં, હા બે હાજ નહીં. તો જુઓ ભક્તો, રામાયણ ની કથા છે. વિભીષણ ને ગાદી ઉપર બેસાડવા જવાના હતા અને રાવણ તો ઉપર પહોંચી ગયો, ગાદી ખાલી હતી. રામ ભગવાને આજ્ઞા કરી, લક્ષ્મણને કીધું, લક્ષ્મણ વિભીષણને ગાદી ઉપર બેહાર્યા હતા પણ તમે ગાદી ઉપર બેહતા નહીં હો. શું ભલામણ કરી હતી? તમે ગાદી ઉપર બેહતા નહીં. નિષ્કુરાન સ્વામીને લખવું પડ્યું હો કે પાકે બેસારી વેલા આવજો, વિસારસોમાં એ હવચનને એ વળી વારો છો, તમને બેસસોમાં રાવણ આસના. લક્ષ્મણજી હાલવા મળ્યા, રામ પ્રભુ કે લક્ષ્મણ વળી વારું છું તમને બેસસોમાં રાવણ આસન. ભૂલતા નહી હો, વળી વળી વાળી ને કીધું. ત્યાં તો પછી જઈ જોઈ લંકાપુરી દીઠી રાવણની રીધિ હતી. એ રીધિ ને સિદ્ધિ ને બધું સામગ્રી ને એ બધા સોફા સેટો ને એ ઘણા સેટો હતા, સમજા ને, જોયા. ત્યાં તો વિભીષણ આવે, વિભીષણે કીધું ભાઈ બેહો, રામ પ્રભુએ આજ્ઞા કરી છે, ગાદી માં બેહો. વિભીષણે હાથ જોડ્યા, હો તમે ભગવાનના ભાઈ, 14 વર્ષથી બ્રહ્મચારી તમે છો, સાધુ છો, જરાક ગાદી પ્રસાદી ની કરી દો, જરાક માનવી હો, જરાક તમે હો, ના ના તમે બેહો, રામે આજ્ઞા તમને કરી છે, બેહો તમે. એટલે લક્ષ્મણજી ને થયું કે બહુ આગ્રહ લેણ જાગ બે, પણ રામ ભગવાન નું વચન ભૂલાઈ ગયું. એ ગમાવીના બેઠા ગાદીએ, ત્યાં તો તરત ફરી ગઈ મતી. મતી એટલે બુદ્ધિ, સમજાય ને, વિચાર બદલાઈ ગયા. એ ગમાવીના, ગમ એટલે ગમ ખાવાની નહીં હો, હમજણ વિના બેહવા ગયા. ગમા વિના બેઠા ગાદીએ, ત્યાં તો તરત ફરી ગઈ મતી. બુદ્ધિ ફરી જોત જોતા હો, ત્યાં તો એ રામ સૈન આવતું હતું, હે બેન પાર્ટીઓ નગારા હે બધા વાગતા હતા, માથે ગાદી ઉપર બેઠા અને લક્ષ્મણજી કે આ કોનો નગારા? ત્યાં તો સોણ્યો નગારો સૈનનો, શ્રી રામનો શ્રવણે કરી એકેનું નગારો, આ કોણ છે મારી કાઢો સેના કરી. ભક્તો વિચારવા જેવી વાત નથી, કે મારી કાઢો સેના કરી. 14 વર્ષથી બ્રહ્મચારી, 14 અખંડ સેવામાં રહેલા, એ રામનો જરા આટલો લવ ભાર પણ અવગુણ નહીં, પણ ગાદી કેવું કામ કરી ગયું? હે ગમ વિના બેઠા ગાદીએ, ત્યાં તો તરત ફરી